જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને બાળ મિત્રો? આજે આપણે ધોરણ 2 વિષય કલર, તો બધાય બાળ મિત્રો ધોરણ 2 નું કલર લાઇડિયન નું પુસ્તક ખોલવાનું છે. તેમાં આપણે પાઠ 2 શું હતું નામ દાદા ખોવાયા છે તે આપણે શીખી રહ્યા છે. તેમાં આપણે પાના નંબર 26 સુધી શીખી ગયા. હવે આપણે પાના નંબર આજે 27 પર જોવાનું છે. ચાલો બધા બાળ મિત્રો પાના નંબર 27 ખોલો. તો ખોલ્યું હ, તેમાં પ્રશ્ન 10 શું છે? નીચેના વાક્યો કોણ બોલે છે? વાક્યને બોલનાર સાથે જોડો. કોણ બોલે છે તેની સાથે આપણે જોડવાનું છે. તો પહેલું છે, કોઈ રમકડું લેવાનું નથી. એ કોણ બોલ્યું હતું બાળ મિત્રો? કોઈ રમકડું લેવાનું નથી. તો એ કોણ બોલ્યું હતું? દાદાજી. તો ચાલો દાદાજી સાથે જોડો. હા, પછી બીજું, હું તારા દાદા શોધી આપીશ. એવું કોણ બોલ્યું હતું? યજ્ઞ કે પોલીસ અંકલ? તો શું આવે? પોલીસ અંકલ. તો ચાલો જોડો ત્યાં પોલીસ અંકલ પાસે. હા, પછી 3, મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. શું છે? મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. એવું કોણ બોલ્યું હતું? તો યજ્ઞ બોલ્યું હતું ને. તો યજ્ઞ સાથે જોડો. હા, 4, મારા દાદા ખોવાઈ ગયા છે. એમ કોણ બોલતું હતું બાળ મિત્રો? ખબર છે બધાને? હા, યજ્ઞ બોલતો હતો ને. તો ચાલો યજ્ઞ સાથે જોડો. હવે 5, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈ આવું. એવું કોણ બોલ્યું હતું? કે તું અહીંયા ઊભો રહે, હું ટિકિટ લઈ આવું. તો એ દાદાજી બોલ્યા હતા ને. તો દાદાજી સાથે જોડો. હા, અને છેલ્લું શું છે? તું ક્યાં રહે છે? એવું કોણે કીધું તું? તો બોલો ચાલો બાળ મિત્રો. હા, પોલીસ અંકલ. તો પોલીસ અંકલ સાથે જોડો. હા, જોડાઈ ગયા. સરસ. હવે આપણે નીચે જોઈ, શું છે? મને ગમે. પ્રશ્ન નંબર 11, નીચેના વાક્યો વાંચો અને ફરીથી લખવાના છે. તો બાળ મિત્રો, આ વાક્યો લખેલા છે એને સુંદર અક્ષરથી લખવાના છે, વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. ચાલો બાળ મિત્રો બધાએ લખો. તો શું છે પેલું? વાંચો અને લખો. તો મને પીઝા ભાવે છે. લખો એ લીટીમાં, મને પીઝા ભાવે છે. પછી 2, શું છે? મને ભણવાનું ગમે છે. લખો છો ને બાળમિત્ર? હા, મને ભણવાનું ગમે છે. ત્રીજું શું છે બાળમિત્રો? ચાલો વાંચો. તો મને મીઠાઈ ભાવે છે. લખ્યું, મને મીઠાઈ ભાવે છે. 4, શું છે? મને ક્રિકેટ ગમે છે. તો લખો સુંદર અક્ષરથી, મને ક્રિકેટ ગમે છે. જોઈ જોઈ સારા અક્ષરથી લખવાનું છે અને વાંચતું જવાનું છે. હવે 5, શું છે? રેયાન્સને બૂમો પાડવી ગમે છે. તો લખો, રેયાન્સને બૂમો પાડવી ગમે છે. પછીનું શું છે બાળમિત્રો? રેશમાને ધમાલ કરવી ગમે છે. પછીનું વાક્ય છે, રેશમાને ધમાલ કરવી ગમે છે. લખ્યું. હા, હવે આપણે 7 આવ્યા. ચાલો, શું છે? મનનને ફૂટબોલ રમવું ગમે છે. શું લખવાનું છે? મનનને ફૂટબોલ રમવું ગમે છે. હવે 8, શું છે? લલિતને લાડુ ભાવે છે. તો લખો બાળમિત્રો, લલિતને લાડુ ભાવે છે. હવે 9, શું છે બાળમિત્રો? ચાલો વાંચો. તો હા, કેયુરને કબડ્ડી રમવી ગમે છે. તો લખો, કેયુરને કબડ્ડી રમવી ગમે છે. હવે 10, આરવને કાર્ટૂન જોવા ગમે છે. લખો બાળમિત્રો, આરવને કાર્ટૂન જોવા ગમે છે. 11, નિયતિને ઊંઘવું ગમે છે. શું? નિયતિને ઊંઘવું ગમે છે. હવે 12, ફોરમને ફરવું ગમે છે. લખો, ફોરમને ફરવું ગમે છે. લખાઈ ગયું બાળમિત્રો?
सुंदर अक्षर थी लखवानुं अने वाँचवानुं हतुं। तो लखाई गयुं ने बाळ मित्रों आपणे? हाँ चलो हवे आपणे आगळनो पेज उपर जईए। पेज नंबर 27 શું છે? ચલો બધે ખોલો પાના નંબર 27। શું છે? વાર્તા યજ્ઞનો ઘોડો। તો બાળમિત્રો આપણે વાર્તા સાંભળેલી છે ને યજ્ઞનો ઘોડો, તેમાં કોનો કોના વિશે હતી વાર્તા? રામજી અને રામચંદ્રજી અને સીતાજી એના બે પુત્ર લવ અને કુશ એની વાર્તા હતી ને। હા તો ચાલો બાળમિત્રો અહીંયા લખેલું છે પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્ન જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો। તો બાળમિત્રો જે સાચો જવાબ આવતો હોય એમાં તમારે ખરું કરવાનું છે। તો પહેલું શું છે કે વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે કોણ બેઠું હતું? કોણ બેઠું છે? તો બાળમિત્રો કોણ બેઠું હતું? લવ, કુશ, સીતા કે રામ? તો આપણે વાર્તા સાંભળી છે એટલે જવાબ આવડતો હશે। ચાલો બોલો બાળમિત્રો કોણ આવે છે? હા લવ આવે ને। તો ચાલો અહીંયા ખરું કરો લવ પાસે। હા હવે બીજું, ઘોડો કોનો હતો? તો કોનો હતો બાળમિત્રો ખબર છે તમને? રાવણનો હતો, રામ શ્રીકૃષ્ણનો હતો, રામચંદ્રજીનો હતો કે જનકનો હતો? તો તમને બધાને આવડે છે, આવડે છે ને? હા કોણ હતું ઘોડો? કોનો હતો? રામચંદ્રજીનો હતો, ખરું કરો અહીંયા। હવે ત્રણ, લવકુશ સાથે કોણ લડાઈ કરી? લવકુશ સાથે કોણે લડાઈ કરી હતી? કોણે લડાઈ કરી હતી બાળમિત્રો? સૈનિકે, રામે, રાવણે કે કુંભકર્ણે? તો બાળમિત્રો તમને ખબર છે કોણે કરી હતી? તો સૈનિકોએ। તો લખો અહીંયા ખરું કરો। હા પછી ચાર, શેરને માથે ખાલી જગ્યા છે તો શું હોય બાળમિત્રો? પાંચ શેર હોય, સવા શેર હોય, ચાર શેર હોય કે ત્રણ શેર હોય? તો તમને બધાને ખબર જ છે શું હોય? શેરને માથે સવા શેર। તો અહીંયા ખરું કરો, થઈ ગયું સરસ બાળમિત્રો આજે અહીંયા સુધી। હવે પછીના વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।